અહીંયા અમારો 35 ઘર વસાવેલ છે, પાણીની પણ અમને બહુ તકલીફ છે. અંદાજે 35 ઘર છે, 35 ઘર ને પાણીની બહુ તકલીફ છે અમારે. પાણીની તંગીની આ ફરિયાદ કચ્છમાં એવી જગ્યાએથી છે જે વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલી છે. ધોળાવીરાથી 5 કિલોમીટર દૂર આવેલું આ ડુંગરાણી વાંઢ ગામ અને પાણી ભરવા માટે ઘરથી 1.5 કિલોમીટર દૂર જવું એ ડુંગરાણી વાંઢ ગામની આ મહિલાઓ માટે રોજે રોજનો ક્રમ છે. એની બાજુમાં 5 કિલોમીટર ડુંગરાણી વાંઢ, અહીંયા અમારા 25-30 ઘર વસાવેલ છે, પાણીની પણ અમને બહુ તકલીફ છે, અતિશથી અતિશ. તેમાં અમારે બેડા લઈને આવવાનું પાણી ભરવા, પાણી ભરવા આવીએ એટલે અમને 2 કલાક તો અમે ખૂટી થાય, તો નાવા ધોવાનું પાણી કાઢવાની બહુ તકલીફ પડે. કોઈ ખીચી હગે, કોઈ ન ખીચી હગે, કોઈ નાનું મોટું હોય તોય અમને તકલીફ પડે. પછી અમારે કામ ઘરનું કરીએ, પાણી ભરીને જઈએ એટલે અમારે ઘરનું કામ કરવું પડે. એટલે એ 2-3 બેડા લઈ જઈએ એમાં અમારે નાહવું કે ધોવું કે વાહણ ધોવા કે શું કરવાનું, પીવા માટે રાખવાનું, એટલે બોરી તકલીફ છે એમ. અમારે ધોળાવીરાથી આવલ આગળ ડુંગરાણી વાંટ આવી છે, ત્યાં અમે વસાવટ કરીએ છીએ. અમારા અંદાજે 35 ઘર છે, 35 ઘર ને પાણીની બહુ તકલીફ છે અમારે. જૂનો અમારા બાપ દાદાનો કૂવો ખોદાવેલો છે, આ ખોદ્યો હતો ડોકરે, એ કૂવે પાણી ભરવા જતા અમારી બાઈઓ, ને પહેલું પાણી ભરવાનું કામ કરે, બાદ પછી આવી ને ઘરનું કામ કરે, પછી ઘરનું કામ કરે પછી કામે જઈ શકે બધી. ધોળાવીરા ગામના સરપંચ અહીંની પાણીની સમસ્યા વિશે વાત કરતા આ વિસ્તારને પાણી માટે કોઈ સરકારી યોજનાની મદદની જરૂર હોવાનું કહે છે. આ પછી ઉનાળા દરમિયાન છે ને અમારે આ 2500 TDSનું જ્યાં પાણી મળે એ પાણીથી ચલાવવું પડે છે. એટલે હાલે તો અહીંયાથી 1 કિલોમીટર દૂર આ વાંઢ છે, ત્યાંથી મહિલાઓ બેડા લઈ અને અહીંયા પાણી ભરવા આવે અને ચોમાસો અને શિયાળા સુધી આમાં પાણી ચાલે. પછી ઉનાળામાં પાણીની બહુ તકલીફ, કોઈ યોજનાનું પાણી અહીંયા પહોંચ્યું નથી અને ભવિષ્યમાં પહોંચે એવી અમારી સરકારશ્રી પાસે વિનંતી છે. તો કેમ વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્થળની આટલી નજીકના વિસ્તારમાં પાણીની આવી તંગી છે અને કોઈ યોજનાનો લાભ એમને પહોંચાડવા માટે કોઈ કામ થયું છે કે કેમ એ જાણવા અમે પ્રયાસ કર્યો. એ જે તમે વાત કરો છો એ ડુંગરાની વાંઢ વિસ્તારની વાત છે, અને એ વાંઢ અને ગામને એક કૂવા આધારિત જૂની યોજના હતી અને આ યોજનામાં પણ એનો સમાવેશ આપણે કરેલો છે. એટલે ધોળાવીરાથી તેની પાઇપલાઇનનું કામ પૂર્ણ થયેલું છે, પણ ધોળાવીરા આ જે નવીન પાઇપલાઇન નખાઈ રહી છે એનાથી પાણી સપ્લાય થશે અને ડુંગરાની વાંઢમાં પણ આપણે પાઇપલાઇન દ્વારા પૂરતું પાણી ટૂંક સમયમાં જ આપી શકશું. હાલ તો સમર્થ જેવી સામાજિક સંસ્થાની મદદથી આ લોકોને પાણીની સમસ્યામાં થોડી રાહત મળી છે.